નમસ્તે, જય મામાદેવ. ધ નાઇ એજ્યુકેશન ની ફર્સ્ટ બોલ્ડર. આજે આપણે વિષયકલ સ્વની અંદર પાર્ટ 8 કીડી હતી કે હાથી હશે, જેના વિશે આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. હવે આજે આપણે આ લેક્ચરની અંદર પાના નંબર 129 પરનો અભ્યાસ કરીશું. તો દરેક બાળક પોતાની કલસોની પાઠ્યપુસ્તક ખોલશે અને તેની અંદર ધ્યાન આપશે. તો ચલો પાના નંબર 129. ત્યાં એક ગીત આપેલું છે, ચિત્ર ગયું બદલાય. જો હવે આપણે એના વિશે સમજૂતી મેળવીશું. એક દિવસ પીછી લઈ રામ કંઈક ચિતરવા બેઠો, સરસ મજાનો રંગ ભરીને કરે રસકો હેઠો. હવે એક દિવસ રામ નામનો છોકરો છે તે પીછી લઈને કંઈક ચિતરવા, એટલે કે કંઈક ચિત્ર દોરવા માટે બેઠો. તેમાં સરસ મજાના રંગો ભરીને લસરકો, એટલે કે જે આપણે કલર પૂરતી વખતે આમ લસરકા હેઠા લઈએ એ રીતનો હેઠો લીધો. ઘડીક વાર એ જુએ ને ઘડી જુએ આકાશ, ઘડીક વાર એ રંગને જુએ તો ઘડીક વાર તે આકાશ જુએ. પળમાં પીછી બોળીને એ કંઈક ચિતરતો ખાસ, પળમાં એટલે કે ક્ષણવારમાં તે પીછીને મોડતો અને કંઈક ચિતરવા લાગતો. ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આ સાંજનું દોરી લીધું, પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંભોરી લીધું. હવે તે એમ કહે છે કે ચિત્ર તો સરસ મજાનું એને દોરીને કીધું, આ સાંજનું દોરી લીધું, આખું આપ એને સાંજનું દોરી લીધું, પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંભોરી લીધું. પીછી તેને એક બાજુ મૂકી અને તેનું બધું જ કામ વ્યવસ્થિત સંકોરી લીધું, એટલે કે તેનો બધો જ સામાન એને ભેગો કરી દીધો. ને એવામાં રાત પડી ગઈ, રંગ ગયા ઉડી. એવામાં તો સાંજ પડી ગઈ હતી એટલે એના રંગ બધા ઉડી ગયા. રામુએ લઈ શ્યામને આપ દીધું ઢભૂરી, ત્યાં તો બીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા. હવે રામુએ કેવો રંગ લીધો તો શ્યામ રંગ લઈ અને આગમાં ઢબોરી દીધો, ત્યાં તો તેને આકાશની અંદર ચાંદો અને ટમટમ ચમકતા તારા જોયા. રામુએ પાછા પીછીથી ચિતર્યાને ચમકારા, રામુએ ફરીથી પાછા પીછીથી તેને ચિતર્યા. ત્યાં જ પડી ગઈ સવાર, આભનું ચિત્ર બદલાઈ ગયું. ત્યાં તો સવાર પડી ગઈ તો આભનું ચિત્ર બદલાઈ ગયું. જે સાંજે સરસ મજાની સંધ્યા ખીલી હોય એવું સરસ મજાનું આપનું ચિત્ર એ દોરતો હતો, તો સવાર પડે ત્યાં તો ચિત્ર જ બદલાઈ ગયું. હવે જેવો તમને સાંજનો માહોલ દેખાતો હોય આકાશની અંદર, તો તેવો તમને માહોલ સવારમાં ઉઠતાની સાથે દેખાય ના, એટલે અહીં એમ કહે છે કે ત્યાં તો પડી ગઈ સવાર, આપનું ચિત્ર બદલાઈ ગયું, એટલે કે આકાશનું ચિત્ર તો બદલાઈ ગયું. પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય, પંખીઓના કલરવથી કરતા કરતા ગીતો ગાતા ગાતા તે જ, એટલે કે આકાશની અંદર સરસ મજાનો તે જ જુસ્સો પથરાઈ ગયો. રામુ મૂંઝાતો બેઠું કે કેમ કરી ચિતરવું, સાંજ ઉપર તો રાત કરી પણ અંજવાળું ત્યાં પહોંચવું. હવે રામુ પણ મૂંઝાઈ ગયો કે હવે હું કેમ ચિતરું, સાંજ ઉપર તો રાત કરી પણ અંજવાળું ક્યાં પહોંચવું. સાંજની ઉપર તો કે રાત કરી પણ અંજવાળું હું ક્યાંથી ભરું, કેમ ભરું. આ ગીત છે કીર્તિદા બ્રહ્મભટ્ટ નામના કવિએ લખેલું છે. હવે જે અક્ષર પર બિંદી છે તે અક્ષર આવે ત્યાં નાક દબાવીને શબ્દ બોલો. આ તમે ઘરે પ્રવૃત્તિ કરી શકો છો બાળકો. પીછી, રમ, સાંજ, સંકુરી, ક્યાં, ચાંદલીઓ, ત્યાં, પંખી, એટલે આ શબ્દ બોલતું જવાનું અને તમારું નાક છે તે અહીંયાથી બંધ કરતું જવાનું. માથે મીંડાવાળા જે શબ્દ છે તે શબ્દ બોલવાના છે. હવે જો આ ગીતમાં તમને કયો શબ્દ સૌથી વધારે બોલવાની મજા પડી એ તમારે વાતચીતમાં જોવાનું છે. પછી તમને કઈ પંક્તિ સૌથી વધુ ગમી, તો કે શા માટે. પછી રામુ શું દોરવા માંગતો હતો, તો કે આકાશ દોરવા માંગતો હતો. પછી રામુએ રાતના આકાશમાં શું જોયું, તો કે ટમટમ તારા, ચાંદલિયા, એ બધું એને ક્યારે જોયું હતું, તો કે રાતના
આકાશમાં. રામુએ પીછેથી કઈ કઈ કરામત કરી? તો રામુએ પીછેથી તો આકાશ ચિત્ર લીધું, આભનું ચિત્ર દોર્યું હતું એનું. પછી આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું? તો જ્યારે સવાર પડ્યો અને આભનું ચિત્ર બદલાઈ ગયું ત્યારે આકાશની અંદર શું હતું? તો કે પંખીઓનો કલરવ. પછી આકાશ કેવું હોય છે, આકાશ તમને કયા સમયે જોવું ગમે છે? વરસાદ પડવાનો હોય ત્યારે આકાશ કેવું લાગે, ઉનાળાની બપોરે કેવું લાગે? હવે આ બધું તમારે વાંચન કરીને જોવાનું છે. હવે જો બાજુના પેજ ઉપર ત્રણના જૂથમાં કામ કરો. ખોટી રીતે લખાયેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો. હવે જો જે આપણે આગળ અક્ષર જે જોડિયા શબ્દ જોયા હતા સ્ર સ્વ, એ જ રીતે અહીંયા શબ્દ આપેલા છે તમને. હવે પેલું જો તમને ઉદાહરણ આપેલું છે, શિક્ષકે વિદ્યાર્થીને ન પ્ર પૂછ્યો. હવે એ શબ્દ ઊંધો આપેલો છે. શું આપેલો છે શબ્દ? ઊંધો, એટલે કે આડાઘો આપેલો છે. તો એ શબ્દ આપણે વ્યવસ્થિત અને સરખો કરી અને બોલવાનો છે. તો આપણે ત્યાં શું બોલશું? શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. પછી બીજું, જયેશ રવિવારથી છતથી આવ્યો. છત એટલે એનો શબ્દ શું બનશે? કચ્છ. તો ત્યાં તમારે વાક્ય બનાવવાનું કે જયેશ રવિવારે કચ્છથી આવ્યો. પછી સ્વચ્છ હવા માટે શું વાવવું જોઈએ? ત્યાં પણ શબ્દ ઊંધો આપેલો છે. તો આપણે સાચો શબ્દ લખીશું, સ્વચ્છ હવા માટે શું વાવવા જોઈએ. હવે એ જ રીતે તમને બધા અલગ અલગ પ્રકારના આડાઅવળા શબ્દ આપેલા છે. એ શબ્દમાં સરસ મજાનો વ્યવસ્થિત શબ્દ બનાવવાનો છે અને એ પછી વાક્ય બનાવવાનું છે. દર્દીઓએ ડોક્ટરમાં સ્વાવિશ રાખવો જોઈએ. સ્વાવિશ એટલે કે વિશ્વાસ. દર્દી છે તેને ડોક્ટરો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. રાજા સ્વ પર બેઠા હતા. તો રાજા ક્યાં બેઠા હતા? અશ્વ પર. અશ્વ એટલે કે ઘોડા પર. આરોનને ફૂટબોલ રમવાની છાઈ થઈ. છાઈ એટલે કે ઈચ્છા. તો કે આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. એ જ રીતે સાતમું, આઠમું અને નવમું એ ત્રણ વાક્ય તમારે સાથે બનાવવાના છે. પછી છે, ચાર કે પાંચના જૂથમાં કામ કરો. જુઓ, વિચારો, શિક્ષકે પૂછેલા પ્રશ્નના જવાબ આપો. તો ચાલો વિચારીએ, મજા કરીએ. જો એક સરસ મજાનું ચિત્ર આપેલું છે તમને, એમાં તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, આ ચિત્રમાં શું જુદું લાગે છે? તો તમે પહેલા તો વિચારશો કે ચિત્રની અંદર તો ફૂલ દેખાય છે, પણ ફૂલમાં તમને શું જુદું લાગે છે? તો વચ્ચેનો ભાગ છે તે તમને જુદો લાગે છે. પછી ફૂલ ઉડવા લાગે તો શું થાય એ તમારે વિચારવાનું. પતંગિયાને પાકો ન હોય તો શું થાય? હવે એ જ રીતે જુદું જુદું આપેલું છે એ પ્રમાણે આપણે વિચારીને જોવાનું છે. હવે બીજું આપ્યું છે પોપટનું ચિત્ર. પોપટના ચિત્રમાં તમને શું ખૂટતું કે શું જુદું લાગે છે? તો કે પોપટની ચાંચ આપેલી નથી. હવે જો પોપટની ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે? તેને ખાવા પીવાની તકલીફ પડે. પછી તમને કયું પક્ષી ખૂબ ગમે? શા માટે? તો તમને જે પક્ષી ગમતું હોય એ તમારે જોવાનું અને વિચારવાનું કે મને આ પક્ષી ગમે છે. દાખલા તરીકે મોર મને ગમે છે, તો શા માટે મોર મને ગમે છે એમ. હવે ત્રીજું છે, આ ચિત્રમાં તમને શું જોતું શું અલગ લાગે છે? પછી બીજું, દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે? પછી ત્રીજું, વૃક્ષને ડાળે ન હોય તો? પછી ચોથું, તમને કેમ વૃક્ષ ગમે, શા માટે? તો તમારા પ્રિય વૃક્ષનું નામ લખો. હવે છે, નીચે આપેલ વાક્યો વાંચો અને તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો. હવે જો આપણે જે આગળ આભનું ચિત્ર બદલાઈ ગયું તેના ઉપરથી આપણે જે ગીતની પંક્તિઓ જોઈ એ તમને પંક્તિઓ આપેલી હતી, બરાબર? એ પંક્તિઓનો અર્થ આ શબ્દ એટલે કે આ વાક્ય સાથે કેવો અર્થ થાય છે તે તમારે જોવાનું છે. અહીંયા હું તમને એક વાક્ય કરાવીશ, બાકી બીજા બધા વાક્ય આપેલા છે તે હું તમને સ્વાપથીમાં કરાવીશ. તો પહેલું વાક્ય શું છે? જો ચિત્ર દોરાય છતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. આ રીતે એક વાક્ય આપ્યું છે કે ચિત્ર દોરાય ગયું એટલે રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. તો એમાં શું આવશે? જો
પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંપોરે લીધું. આ કાવ્યની પંક્તિ છે કે આ આપેલ વાક્ય સાથે અર્થવાળી પંક્તિ છે. હું જે પંક્તિ બોલી એ પંક્તિ અને સ્વાપોથીની અંદર જે વાક્ય લખેલું છે એ પંક્તિ અને વાક્ય બંનેનો અર્થ સમાન થાય છે. એવી રીતે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એ હું તમને સ્વાપોથીની અંદર કરાવીશ. બરાબર બાળકો? સરસ. હવે જો પાના નંબર 133 ઉપર પહેલા શું કર્યું પછી શું કર્યું, વાક્યને સવારથી સાંજ સુધીના ક્રમમાં ગોઠવું. તો અહીંયા આપણે પહેલા તો 1-10 વાક્ય આપેલા છે, તે 10-10 વાક્યને આપણે પહેલા બોલીશું. ચા નાસ્તો કર્યો, ચાંદા મામા સપનામાં આવ્યા, દાંત સાફ કર્યા, ગણેશ પહેરીને તૈયાર થયા, ગૃહ કાર્ય કર્યું, સ્નાન કર્યું, ભાષાનો તાશ આવ્યો, દાદીમાએ વાર્તા કરી, મિત્રો સાથે રમત રમ્યા અને પ્રાર્થના સભામાં રજૂઆત કરી. હવે આ વાક્ય તમે સવારથી ઉઠો ત્યારે સાંજે સુવો ત્યાં સુધીના ક્રમશઃ વાક્ય છે. તો હવે આમાં આપણે જોશું પહેલું વાક્ય કયું આવે. તો પહેલું વાક્ય શું આવશે કે દાંત સાફ કર્યા. તમે ઉઠી અને પહેલાં તો બ્રશ કરો એટલે દાંત સાફ કર્યા. બીજું વાક્ય સ્નાન કરો એટલે કે તમે નાહવા જાઓ. પછી ત્રીજું વાક્ય નાહી ધોઈને તૈયાર થઈ તમે શું કરો તો કે ચા નાસ્તો. પછી ચોથું વાક્ય ચા નાસ્તો કરી ગૃહ કાર્ય કરો. પાંચમું વાક્ય ગૃહ કાર્ય કરી અને ગણેશ પહેરીને તૈયાર થાય. છઠ્ઠું વાક્ય તૈયાર થઈ સ્કૂલે જાઓ ત્યાં જઈને શું કરો પ્રાર્થના સભામાં રજૂઆત કરો. પછી પ્રાર્થના બોલ્યા પછી ક્લાસમાં જઈને પહેલો પીરિયડ આવે શેનો પીરિયડ આવશે ભાષાનો તાસનો પીરિયડ આવે. પછી આઠમું વાક્ય મિત્રો સાથે રમત રમ્યા. નવમું વાક્ય દાદીમાએ વાર્તા કરી અને દસમું વાક્ય ચાંદા મામા સપનામાં આવ્યા. રાત્રે સુતી વખતે ચાંદા મામા સપનામાં આવ્યા. હવે જો રમત છે કોણ શું કરશે તે જુઓ અને બોલો. ક્રિયાઓની ચિઠ્ઠી બનાવો. એક બોક્સમાં મૂકો જમીન મોઈતળિયા પર ત્રણ વર્તુળ દોરો. ગઈકાલ, આજ અને આવતીકાલ, રવિવાર, સોમવાર અને મંગળવાર. વિદ્યાર્થીને ચિઠ્ઠી ઉપાડવાની ક્રિયા કરવા કહો. હવે જો એક ઉદાહરણ પહેલા હું તમને આપું. નૈના ચિઠ્ઠી ઉપાડે છે. ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું કહેવામાં આવે છે. નૈના ખડખડાટ હસે છે. ત્યારબાદ નૈનાને આજના વર્તુળમાં ઊભી રાખી વિદ્યાર્થી પ્રશ્ન પૂછે. નૈના આજે શું કરે છે એટલે વિદ્યાર્થીઓને જવાબ આપવાની તક આપો. જેમ કે આજે નૈના હસે છે પછી બીજા વર્તુળમાં જવાનું ત્યાં વાક્ય બદલીને બોલવાનું. જેમ કે ગઈકાલે નૈના હસતી હતી અને આવતીકાલનું વાક્ય શું બનાવશું કે આવતીકાલે નૈના હસશે. હવે જો એ જ રીતે છે કોણ શું કરતું હતું. જો દિવ્યા શું કરતી હતી તો શું આવશે દિવ્યા દોડતી હતી. હવે એવી જ રીતે ત્રણ ચાર વિદ્યાર્થીના નામ લખવાના આપણે અને અહીંયા આખું બોક્સ બનાવવાનું. હવે હું બીજું એમ લખું કે મિલન શું કરતો હતો તો તમે એ વાક્ય બનાવી શકો કે મિલન લેસન કરે છે. હવે જો વાક્ય વાંચો અને જુદા પાડો. જો પહેલા જે થયું હોય ને આખું વાક્ય પહેલા વાંચવાનું. દાખલા તરીકે હું એમ વાંચું કે આજે હું બસમાં ગઈ હતી અને મામાને ઘરે પહોંચું. તો પહેલા વાક્ય શું આવ્યું આજે હું બસમાં ગઈ હતી. પછી શું થયું બસમાં ગઈ એટલે હું મામાને ઘરે પહોંચી કે મામાને ઘરે ગઈ એટલે હું બસમાં બેઠી. તો પહેલા તો હું બસમાં ગઈ પછી મામાને ઘરે પહોંચી. તો પહેલું વાક્ય આવે ને એની નીચે લાઈન કરવાની અને બીજું વાક્ય આવે તેની નીચે કર્વ લાઈન કરવાની. જો તમને એક ઉદાહરણ આપ્યું છે વિરાટે બૂટ પહેર્યા. હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. એમાં પહેલું વાક્ય શું ઉદાહરણમાં આપ્યું છે કે વિરાટે બૂટ પહેર્યા. બૂટ પહેરીને પછી તે સીડી ઉતરે છે. આપણે કદાચ એવું બનાવી શકીએ વાક્ય કે નિશાળે જવા માટે સીડી ઉતરે છે એટલે વિરાટ બૂટ પહેરે છે. એમ ચાલે ના ચાલે. પછી બીજું જો વિરાટ હાથ ધુવે છે કારણ કે ધૂળમાં રમતી હતી. હવે જો એમાં પહેલું વાક્ય શું આવશે વિરાજ ધૂળમાં રમતી હતી એટલે તે હાથ ધોયો છે. પેલું વાક્ય શું આવ્યું વિરાજ ધૂળમાં રમતી હતી તેની નીચે સીધી લઈને આવશે અને હાથ ધોવે છે તેની નીચે આવી કરવા લઈને આવશે. પછી ત્રીજું નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. હવે જો એમાં પેલું વાક્ય
તેને ભૂખ લાગી છે એટલે તે સફરજન ખાય છે. પહેલું વાક્ય આવશે તેને ભૂખ લાગી છે, બીજું વાક્ય આવશે તેને સફરજન ખાય છે. પછી ત્રીજું, રૂબીનાએ બહારનું ખાધું એટલે એને પેટમાં દુખે છે. હવે એવું વાક્ય આવશે કે પેટમાં દુખે છે એટલે રૂબીનાએ બહારનું ખાધું, એવું નહીં. તો પહેલા શું, રૂબીનાએ બહારનું ખાધું એટલે એને પેટમાં દુખે છે. મારી પાસે ચાર પેન હતી, આનંદે મને એક પેન આપી. હવે જો પહેલા એની પાસે કેટલી પેન હતી, ચાર પેન, તો પહેલું વાક્ય બન્યું. પછી આનંદે એક પેન આપી, તો એ કયું વાક્ય બન્યું, બીજું વાક્ય. હવે એ જ રીતે તમારે છઠ્ઠું અને સાતમું વાક્ય છે એ તમારે જાતે જોવાનું અને વિચારવાનું છે, બરાબર. તો ચાલો આજે આપણે પાના નંબર 134 ઉપર જોયું. હવે આગળનો અભ્યાસ છે તે આપણે આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી જે જે વસ્તુનો મેં પ્રયત્ન કરવાનો તમને કીધું છે એ બધું પ્રશ્નનો પ્રયત્ન તમારે ઘરે કરવાનો છે, બરાબર ને બાળકો? સરસ. તો આગળનો અભ્યાસ છે તે આપણે આગળના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી દરેક બાળક